ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું, ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું, સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી. ખૂબ જ સુંદર શબ્દ મનોજ ખંડેરિયા સાહેબના. મિત્રો, હમણાં જ એટલે કે 21 માર્ચે વિશ્વ કવિતા દિવસ ગયો. જગતના અલગ અલગ ભાષાના તમામ કવિઓને હું શબ્દે શબ્દે એક વિચારની ટીમ વતી વંદન કરું છું, અને આજની નવી યુવા પેઢી છે એને અમે સાથ અને સહકાર આપીએ છીએ, અને એ કવિતાનો વારસો છે એ આમને આમ જળવાઈ રહે તેવી આશા રાખીએ છીએ. તો ચાલો આજે આ કવિતા દિવસ નિમિત્તે નર્મદ શંકરને આપણે માણીએ. તો નર્મદ શંકર દવેનો જન્મ 24 ઓગસ્ટ 1833 રોજ સુરત મુકામે થયો હતો. તેમની માતાનું નામ નવદુર્ગાબેન અને પિતાનું નામ લાલ શંકર હતું, જેઓ લહિયાના વ્યવસાયમાં કામ કરતા હતા. 1838માં તેમણે ભણતરની શરૂઆત કરી. પ્રાથમિક શિક્ષણ ગામડામાં જ મેળવ્યું અને ઉચ્ચ શિક્ષણ માટે તેઓ મુંબઈ ગયા. તેમણે 1850માં કોલેજમાં બુદ્ધિવર્તક સભાની સ્થાપના કરી. તેમાં આપેલ તેમના વ્યાખ્યાનો મંડળીઓમાં જવાથી થતા લાભ ઉપરથી પહેલો લેખ લખવાની તેમને પ્રેરણા મળે. કદાચ આ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ લેખ હતો. 1856માં તેમણે પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો અને 1858માં તેમણે 25 વર્ષની ઉંમરે નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ કરી દીધું. આ ઘટના ગુજરાતી સાહિત્યની એક મહાન ઘટના ઘટી. તેમનું પ્રથમ કાવ્ય આત્મબોધ હતું. તે વખતમાં ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જુદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવાની તેમણે શરૂઆત કરી. તેમણે 1864માં દાંડિયો પાક્ષિક પણ શરૂ કર્યો. તેમણે પોતાના જીવનમાં 3-3 લગ્ન કર્યા. તેમના પ્રથમ લગ્ન ગૌરી 1844ના રોજ થયા હતા અને તેમની પ્રથમ પત્ની 11 વર્ષની વયે 1853માં અવસાન પામ્યા. તેમના બીજા લગ્ન દાહી ગૌરી સાથે 1856ના રોજે થયા અને ત્રીજા લગ્ન એક વિધવા સ્ત્રી નર્મદા ગૌરી સાથે 1869માં થયા. એમની કૃતિઓની હું વાત કરું તો નર્મગદ્ય, નર્મ કવિતાના 8 ભાગ, નર્મકથા કોષ, અલંકાર પ્રવેશ, રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ અને મારી હકીકત, આવી રીતે તેમણે નિબંધો, કોષ, કવિતા, વ્યાકરણ અને આત્મકથા ગુજરાતી સાહિત્યને આપણને આપી. એક આવા અમર કવિ આપણને ખૂબ સરસ વાત કરી કે જેઓ ગુજરાતી સાહિત્યના પ્રથમ લેખ આપનાર એક કવિ હતા. એક આવા મહાન કવિનું મૃત્યુ 1886માં 25 ફેબ્રુઆરીએ તેમનું અવસાન થયું. તો ચાલો આજે આ કવિતા દિવસના નિમિત્તે એમની એક ખૂબ સુંદર કવિતા જય જય ગરવી ગુજરાત દિવ્યાબેન ભૂતના અવાજમાં સાંભળીએ. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પરભાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ધ્વજ પ્રકાશ છે ઝળડ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત. ઊંચી તુજ સુંદર જાત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ. છે સહાય માં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈએ સુભટના જુદ રમણને રત્નાકર સાગર. પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપે સોયે સૌ જાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ રાજ જય સંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત.
શુભ શકુન દિવસે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત, જન ઘુમે નર્મદા સાથ, જન ઘુમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. વાહ, ખૂબ સુંદર. નર્મદ સાહેબની આવી ખૂબ સુંદર કવિતા સાંભળ્યા બાદ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આપ સૌને અમારા કાર્યક્રમ જો ગમતો હોય તો આપ અમને ફીડબેક સ્વરૂપે SMS પણ કરી શકો છો. આપ અમને યુટ્યુબમાં પણ નિહાળી શકો છો. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે શબ્દ શબ્દ એક વિચાર. આપ અમને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો પણ કરી શકો છો, શબ્દ શબ્દ એક વિચાર. ફરીથી મળીશું આવતા અઠવાડિયે એક અદ્ભુત કવિ સાથે. ત્યાં સુધી અમને રજા આપો. જય કવિતા.